शम्भोति स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराज्ञनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતનામ સાગર ગ્રંથની અંદર પૂર ચોથો અને તરંગ બાનો એની અંદર છેલ્લે મચ્છિયાઓની કથા લખે છે કે મચ્છિયાઓની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન છે. મુકુંદ બ્રહ્મચારી અને જયાનંદ વર્ણીને પરસ્પર ઈર્ષા નથી, મનુષ્ય ભાવ એકાબીજામાં રાખતા નથી, ખૂબ દિવ્ય ભાવ રાખે છે, મહારાજની ખૂબ સારી સેવા કરે છે. એના ઉપરથી આપણે સમજ્યા હતા કે આપણે સેવકોએ પરસ્પર ઈર્ષાને અભાવ જો આપણી અંદર ન હોય તો આપણે જે ભગવાન અને જે સદગુરુ પાસે રહીએ છીએ એમને ઘણું સુખ થાય. બીજી વાત એ પણ આવી હતી કે રામદાસજી સ્વામી આવ્યા, બધા ભક્તોને લઈને બધાને સમાધિ થઈ. સમાધિમાં શ્રીજી મહારાજે પોતાનું સર્વોપરિપણું સદગુરુ રામાનંદ સ્વામી કરતાં વિશેષ હેત પોતામાં થાય એવા દર્શન કરાવ્યા. શ્રીનગરના તમામ ભક્તો મહારાજને બીજી વખત પગે લાગ્યા. ત્યાંથી આગળ આધારાનંદ સ્વામી લખે છે, મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર ચોથું તરંગ ત્રાનું. શ્રી હરિ હોઈ પ્રસન્ન અતિ મિલે બુજ બરબાથ રામદાસજી જોતા હિકુ નાએ નામે પીછે માથ રામદાસજી જોતા હિકુ નાએ પીછે માથ કરગ્રહી નિજ પાસ હિજો બેઠા એ હરિતે હ પૂછત બયે તબ તાહી સુ સમાચાર કરને હ. સદગુરુ રામદાસજી સ્વામીને દેખીને શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા. તેમને બાથમાં ભીડીને મળ્યા અને પછી મસ્તક નમાવીને પગે લાગ્યા. પછી શ્રીહરિએ તેમનો હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યા. પછી ઘણા જ હેતથી તેમને બધા સમાચાર પૂછ્યા. ભાઈ રામદાસજી સ્વામી સદગુરુ રામાનંદ સ્વામી વખતના સાધુ હતા, સારંગ ગામના હતા. રામાનંદ સ્વામી વિચરણ કરવા નીકળ્યા ત્યારે પોતે ખેતરમાં ખેતી કરતા હતા અને રામાનંદ સ્વામીએ એટલું જ કીધું કે ક્યાં સુધી બળદના પૂંછડામાં હાથ નાખવા છે. આટલી ટકોરની સાથે એ યુવાન ખેતરના બળદને છોડીને સ્વામીની પાછળ ચાલતા થઈ ગયા એ રામદાસ સ્વામી થયા. રામાનંદ સ્વામીના જે શિષ્યો હતા એમાં મોટા ઉંમરની દ્રષ્ટિએ પણ મોટા હતા અને દીક્ષાની દ્રષ્ટિએ પણ મોટા હતા. એવા ભાઈ રામદાસજી સ્વામી શ્રીજી મહારાજ ગાદ્ય બિરાજ્યા ત્યારે શ્રીજી મહારાજના જે 12 ગુરુભાઈઓ એમાંના એક મોટા ગુરુભાઈ ભાઈ રામદાસજી સ્વામી હતા. મોટા ગુરુભાઈ હતા એ નાતે શ્રીજી મહારાજ એમને મસ્તક નમાવીને પગે લાગ્યા, પોતાની પાસે બેસાડ્યા. શ્રીહરિએ કહ્યું,
તમે જે મારા ઉપર પત્ર લખ્યો હતો તે જેતપુરમાં મને મળ્યો હતો. તેના સમાચાર જાણીને પછી મેં તમારા ઉપર પત્ર લખ્યો હતો. પછી શું થયું તે વાત મને સંક્ષેપમાં કહો, લાંબી ના કરતા, ટૂંકમાં કહો. આ બધા સત્સંગીઓ પોતાના નિયમને ધર્મને હવે બરાબર પાડી શકે છે ને? બધી ઉપાધિઓ તો હવે કંઈ નથી ને. અમદાવાદના જે હરિભક્તો છે એને જે ઉપાધિનો તમે પત્ર લખ્યો હતો, અમે સામે તમને પછી ઉત્તર લખ્યો હતો, તો હવે આ બધા હરિભક્તો શાંતિથી ધર્મ નિયમને પાડી શકે છે? ત્યારે રામદાસજી સ્વામી બોલ્યા, બધા સત્સંગીઓ તો સંતોના જેવા નિયમ ધર્મ પાડે છે. રામદાસજી બોલે તબહી સતસંગી સંત વર્તત જ્યું સબહી. શ્રી હરિ સુની કે પ્રસન્ન ભયે, ઓ શ્રી હરિ સુની કે પ્રસન્ન ભયે, ઓ ફૂલભૂષણ જો પહેરી રહે, ઓ ફૂલભૂષણ જો પહેરી રહે. મહારાજે પૂછ્યું કે અમદાવાદના હરિભક્તો આવે કેવા ધર્મ નિયમને પાડી શકે છે? ત્યારે રામદાસજી સ્વામીએ કીધું કે મહારાજ, હરિભક્તો સંતોના જેવા નિયમ ધર્મ પાડે છે. આપણે તો એવી વ્યાખ્યા કરી મૂકી હોય કે પાડવાનું બધું સાધુને હોય, હરિભક્તોને કાંઈ પાડવાનું ના હોય. અને હરિભગત અને સાધુના નિયમ જુદા છે, ચોક્કસ જુદા છે. પરંતુ ઘણા બધા નિયમો એવા છે કે જે સંતો પાડે છે, બધા જ તમારે પાડવા પડે. સંતો બહારનું નથી ખાતા. તો હરિભગત શું કે, અમે ક્યાં સાધુ છીએ, અમારે તો ખવાય ને? ના ખવાય. સાધુથી ન ખવાય, તમારાથી પણ ન ખવાય. હરિભગત કે, અમે ક્યાં સાધુ છીએ, અમે તો બધું મૂવીને બધું જોઈએ જ ને, જે ફાવે જોઈ જ લઈએ ને, ગમે તે દ્રશ્ય આવે, ગમે તે વાગતું હોય, ફિલ્મનું ગીત વાગતું હોય, તમારે તો સાંભળવું પડે, અમે તો ગ્રહસ્થ છીએ. સાધુથી ન સંભળાય અને સાધુથી ન જોવાય, તો હરિભગતથી પણ ન જોવાય, ન સંભળાય. તમે લગ્ન પ્રસંગોમાં જવાનું થયું અને હવે આ 21મી સદીના ભ્રષ્ટ જમાનાની અંદર ગમે તે પાર્ટીઓ થતી હોય ને, બધા જેમ તેમ ભેગા નાચતા હોય ને, બધું કરતા હોય, હવે તમે સત્સંગી છો, તમારા સંબંધીનું લગ્ન છે, સંબંધીના દીકરા દીકરીઓનું લગ્ન છે, કે કોઈ પણ બેબી સાવર છે, કે કોઈ પાર્ટી છે, આ તો બેબી સાવરોને ભ્રષ્ટ કરી નાખ્યા જ માણસોએ. જે સીમંતોના પ્રસંગો એટલા પવિત્ર પ્રસંગો હતા કે જેની અંદર આવનારી પેઢી માટે, આવનારો જે મુક્ત જીવાત્મા છે, જીવાત્માનું કલ્યાણ થાય એવી ભાવનાને એવી પ્રક્રિયાઓ કરવાની, એની જગ્યાએ આજે ડાન્સ, સીમંતની અંદર ડાન્સ, પાર્ટી, પિક્ચરના ગીત, જો આ બધું થાય, આવનારા સંતાન પાસે શું અપેક્ષા રાખે? એ ડાન્સવાળો જ આવવાનો. કેવી એની પદ્ધતિઓ હતી, ભલે આજના યુગમાં કંઈ ફેરફાર કરવો પડ્યો હોય, કર્યો છે, ચાલે છે, જે હોઈએ, કદાચ સત્સંગીઓને પણ એ રસ્તે ચાલવું પડે કે એને પણ પછી જે જૂનો પ્રસંગ હતો એ પ્રસંગની જગ્યાએ આજે એને બધો મોટો પ્રસંગ, ભલે મોટો પ્રસંગ કરો, પણ રીત, સત્સંગીના લગ્નની રીત, સત્સંગીના સીમંતની રીત, સત્સંગીને ત્યાં બીજું કોઈ પણ પ્રસંગ, જે કોઈ સંસારી લોકોને ઉજવવાના હોય એવા પ્રસંગોની રીત, એ એક ફિક્સ રીત હોવી જોઈએ કે આ રીતથી જ થાય, આ મર્યાદાની બહાર જઈને ન થાય, તો આપણે સત્સંગને જાળવ્યો કહેવાય. નહીં તો આપણે સત્સંગ ગમે એટલો જાળવ્યો, ગમે એટલો સાંભળ્યો, પણ જ્યારે ખરેખર લડવાનો સમય આવ્યો, કોઈ સૈનિકને આખું વર્ષ પ્રેક્ટિસ કરાવ્યું, જ્યારે લડવાનો સમય આવ્યો ત્યારે હુઈ ગયો, તો શું કરવાનું? એમ સત્સંગ આખી જિંદગી કર્યો, પરંતુ જે જે સમયે સત્સંગને એપ્લાય કરવાનો હતો તે દી ના થયો, તો શું કામનો? કથા સાંભળી, કથા રોજ લાઈવ સાંભળી લઈએ છે,
પણ લગ્નની પાર્ટીમાં જઈએ અને ત્યાં બધા જેમ તેમ નાચતા હોય ને જે તે વાગતું હોય ત્યાંય પછી આપણા પગ હલવા માંડે, માથું હલવા માંડે, આપણે કૂદવા માંડીએ. સ્ત્રી પુરુષોની મર્યાદાઓ વિના જેમ તેમ બધું જે તે લોકો ફરતા હોય ને પહેરતા હોય એની વચ્ચે બેસી જઈએ. આ બધું જ્યારે થાય તો આપણી કથાઓ ગમે એટલી સાંભળી એનો શું અર્થ? ટાઈમે તો કામ લાગ્યું નહીં. માટે સંત હરિભગતનું વર્તન પણ સાધુના જેવું જોઈએ, સાધુના જેવું જોઈએ. તમારા ઘરની અંદર પણ એકાદશીનો દિવસ હોય તો અહીં સંતોની એકાદશીનો દિવસ હોય તો સંતો તો ચોખ્ખું રસોડું હોય કે સંતોને એક રસોડાની અંદર અનાજ જાય જ નહીં. એક રસોડું એવું હોય, એક ગેસ એવો હોય, એક ચૂલો એવો હોય કે જેની અંદર અનાજ કોઈ દી રંધાય જ નહીં. એમાં દૂધ, પાણી, શાકભાજી એટલું જ થાય. એ અનાજ વિનાના શાક થાય. તુવેર, પાપડી એવા શાક ત્યાં ના થાય. જે અનાજ વિનાના હોય, ફરાળી શાક એવા જ ના થાય. એટલે એક ગેસ ચોખ્ખો જોઈએ. એટલે સંતોનું ફરાળ તો એક ગેસ પર જ થાય. પણ ઘણા બધા ગ્રહસ્થ ભક્તો એવા છે કે જે પોતાને ઘેર એકાદશી આવે, તમે ન કરતા હોય તો તમારે કરવું જોઈએ. એ ફક્ત સાધુને કરવાનું હોતું નથી. તમારે દસમને દિવસે રાત્રે તમારા ગેસના ચૂલાને સાફ કરવો પડે. સાફ કરવો પડે કહેતા તમારા ગેસના ચૂલાને અનાજ વિનાનો કરવો પડે. પગે લાગવાથી શું થાય ભગત? કરવો જ પડે. અંદર અનાજનો કણિકો રહેવો ના જોઈએ ગેસના બર્નરમાં. વાસણ એના ચોખ્ખા કરવા પડે. એ એકાદશી માટેના ઘી તેલ જુદા રાખવા પડે. રોજના વપરાશવાળા જે ઘી તેલની ટોયલીઓ રાખતા હોય, ડબલા રાખતા હોય, એકે તેલ ઘી ના હાલે. અને એકાદશીને દિવસનું જે રાંધવા માટેના મસાલા એ પણ અનાજના મસાલાથી જુદા રાખવા પડે. જે મસાલાથી અનાજ રાંધ્યું હોય, જે રાઈથી અનાજ વગાર્યું હોય, જે રાઈના ડબ્બો દાળ વગાડવામાં હાથથી અડ્યા હોઈએ, એ ડબ્બાથી મોરિયો કોઈ દી બનાવાય નહીં. હવે આ સાધુનો ધર્મ એવું કરી દે કે આ ગ્રહસ્થને ક્યાં ગ્રહસ્થ નહીં હોય. એકાદશી એટલે અનાજનો કોઈ રીતે ટચ ક્યાંય ના થવો જોઈએ. કોઈ જગ્યાએ આમથી આખું આખું ઠેક ગેસ ઉપર વાસણ જાય, ઉટકાઈ જાય, ધોઈને બહાર નીકળી જાય, રસોઈ કરીને જમી લો ત્યાં સુધી ક્યાંય અનાજનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ટચ ન થાય ત્યારે એકાદશીનું ફરાળ કર્યું કહેવાય. એક આળસની અંદર આપણે આવું બધું રાખી મૂકતા હોઈએ, ન કરતા હોઈએ. પણ થોડુંક ધ્યાન રાખી ભગવાનના ભક્તોએ નિયમ ધર્મ બધુંય થોડું થોડું સંતો જોડથી ક્રિયાઓને શીખવી જોઈએ. તમે જે તે ગૃહસ્થ આશ્રમમાં છો, આમ ખાતાઓ તમારા એઠા હાથ હોય, ચમચીથી આમ જમતા હો, તમારો હાથ નથી બગડ્યો, પણ એ હાથ તમારો પવિત્ર નથી. ગૃહસ્થ આશ્રમની અંદર લાગટ આવી ટેવ હોય. પરંતુ આ વાત હું જાહેર આ વ્યાસપીઠથી એટલા માટે કહું છું કે આટલી નાની વસ્તુ છે. તમને ઊંચી ઊંચી બહુ મોટી હું વાતો કરું કે ઓલાએ આમ લખ્યું છે, ઓલાએ આમ કર્યું છે, વચનામૃતમાં આમ છે, પણ તમને સામાન્ય જીવન જીવવાની જો પદ્ધતિ નહીં આવડે તો તમે એ સ્થિતિએ નહીં જઈ શકો. ગૃહસ્થ આશ્રમમાં આમ ચમચીથી તમે જમતા હો, તમારો હાથ ક્લીન છે, પવિત્ર નથી. હાથ ક્લીન ચોક્કસ છે. પછી શું ટેવ હોય છે? તમે આઈસ્ક્રીમ જમ્યા કે કાંઈક જમ્યા એટલે તરત એક પેપર નેપકિન લઈને લૂછીને પેપર નેપકિન નાખી દીધું, તમારો હાથ ચોખ્ખો થઈ ગયો. અરે કોઈ વખત તો સીધું આમ ફ્રૂટ જમ્યા હોય તો એ પેપર નેપકિન લઈને લૂછી નાખો. અમેરિકામાં પેપર નેપકિન હોય, ઇન્ડિયાના ભગત હોય તો હાથમાં હેન્ડ રૂમાલ હોય, ને જો એ પેલો હાથનો રૂમાલ ના હોય તો શર્ટ તો છે જ. સીધું આમ 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 પેન્ટ આમ ખંખેર નાખે, હાથ ચોખ્ખો. એ હાથથી પછી આપણે વચનામૃત અડીએ, એ હાથથી સાધુનો સ્પર્શ કરીએ, એ હાથથી કેટલી બીજી પવિત્ર જગ્યાઓએ અડીએ, બધું જ અપવિત્ર કરીએ, પણ એક વખત જે હાથને પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે મોઢાનો ટચ થયો, એ હાથ એઠો થઈ ગયો, તરત એ હાથને ધોઈ નાખો પાણીથી. એ ધોઈ નાખ્યો, એ સાધુની ક્રિયા થઈ. તો કે એવું બધું સાધુન કરવાનું અમે કેટલું કરીએ ગૃહસ્થ આશ્રમમાં? આળસુ છે એટલે નથી થતું, પ્રમાદી છે એટલે એવું બોલે છે કે સાધુથી બધું થાય, અમારથી કેમ થાય? આળસ અને પ્રમાદના કારણે કેવળ ને કેવળ એની અંદર આપણને બહુ
મોટી વાત નથી લાગતી કે એમાં શું એમાં શું એમાં શું, એમાં ઘણું બધું છે. જો એમાં એટલું જ હોય તો સંતો બધું એમાં શું કરીને છોડી ના દે. એમાં ઘણું બધું છે, ઘણું બધું છે. બાહ્ય શુદ્ધિ એ અંતરની શુદ્ધિ છે, અંતરની શુદ્ધિ છે. માટે દરેક વસ્તુમાં જોવાથી માંડીને ખાવાથી માંડીને કાનથી સાંભળવાથી માંડીને સ્પર્શ કરવાથી માંડીને એમાં બધામાં વિવેક રાખીએ. જે નથી ખબર એ આપણે ભગવાનના સંતોને પૂછીએ કે સંતો આ ક્રિયા કેવી રીતે થાય શીખવાડો, અને સંતો શીખવાડે. ટોયલેટ બાથરૂમ બધી ક્રિયાઓ જેને એકાંતિક થવું છે ને આ બધું શીખવું જ જોઈએ. એકાંતિક થવું છે, ભગવાનને વહાલા થવું છે તો કરવું પડે. જગતની જોડે જગતના ડોળમાં ભળીને રહીએ તો કોઈ દી ભગવાનના ના થવાય. અમેરિકામાં રહેતા હોઈએ, લંડનમાં રહેતા હોઈએ કે ચંદ્ર પર રહેવા જઈએ, પણ ક્રિયા ભગવાનને રાજી કરવા માટે જે કાંઈ ઇન્દ્રિયોને ચોખ્ખી રાખવા માટેની ક્રિયા હોય, જે બાહ્ય શુદ્ધિઓ છે, એ બધાયનું અનુસંધાન ત્યાગી ગ્રહી બધાને રાખવું પડે. એ જો ન રાખીએ અને અમારી અંદર ઘસાઈને તમારામાં ઘસાય તો એક દિવસ સત્સંગને બહુ મોટું નુકસાન થાય. માટે ગમે ત્યાં શ્રીજી મહારાજ કે દુનિયાભર ગમે ત્યાં જાઓ, તમને ખબર જ છે માનસરોવર ને પુલાશ્રમની યાત્રામાં જે ભક્તો આ વખતે આવ્યા, નજીકથી સંતોની ક્રિયા જોઈ હશે ને, સંતો કેવી રીતે કેવી જગ્યાઓએ કેવું કરીને કેટલી તકલીફની વચ્ચે પણ પોતાની ક્રિયા ચોખ્ખી કરી લેતા હતા. એની પાછળનું કારણ શું? કારણ એક જ, ભગવાનને રાજી કરવા માટે. દેશકાળનું પ્રધાનપણું હોય ને કંઈ ફેરફાર થાય તો ચાલે, પણ તમારા ઘરની અંદર તમે રોજ રહો છો ત્યાં તો ચોક્કસ ભગવાનને ગમે અને સંતોને ગમે એવા ધર્મનિયમ, સંતો જેવા પાડે છે એવા ધર્મનિયમ તમે પાડી શકો છો, પડાય એવા છે. મહારાજ એનાથી બહુ રાજી થાય છે. ઘણા બધા ભક્તો પાડે છે, ઘણા ભક્તોને ત્યાં આવું બધું પડાતું હોય છે, બહુ સંતોની નજીક રહીને શીખ્યા હોય તે બધા પાડે છે, અને પાડતા શીખવું જ જોઈએ, ગાફલ ના રહેવું જોઈએ. તે સાંભળીને શ્રીહરિ પ્રસન્ન થયા. પછી પોતે જે ફૂલના આભૂષણો પહેર્યા હતા તે તત્કાળ ઉતારી નાખ્યા અને રામદાસભાઈને તે પહેરાવ્યા. પછી દયાળુ શ્રીહરિએ જે હરિભક્તો સાથે આવ્યા હતા તેમને એક એક પ્રસાદીનો ફૂલહાર આપ્યો. મહારાજ બહુ રાજી થયા. સ્વામીએ ખાલી એટલું જ કીધું કે આ હરિભક્તો સંતો જેવા ધર્મ નિયમ પાડે છે. મહારાજ બહુ રાજી થઈ ગયા. તો તમે જો એવા પાડશો તો મહારાજ કેટલા રાજી થઈ જશે. ફૂલની ટોપી આપણને આપશે, ફૂલના હાર શ્રીજી મહારાજ આપણને આપશે, મહારાજ રાજી થઈ જશે. આપણે ધામમાં જઈને આમ બેસું, મહારાજ કે તે ધર્મ નિયમ બહુ પાડ્યા, હરિભગત હશે અને મહારાજ લેવા આવે અંતકાળે, ઓહો તું તો મારા સાધુ પાસેથી શીખીને સમાજની મોહબત રાખ્યા વિના, કુટુંબ પરિવારની સેસરમ રાખ્યા વિના તે આવા ધર્મ પાડ્યા, સાબાસ છે તને, મારા સાબાસી આપશે. નહીં તો મહારાજ કહેશે હરા મૂર્ખા, આટલી વાતો સાંભળતો તો, આટલી વાતો કરતો તો, રોજ ઉઠીને બેસી જતો તો કરવાને સાંભળવા, તો એ તારા ફેરતો પડ્યો ને, આખી જિંદગી કાઢ નાખી બધું આ બોલવાવાળા. તું બોલ્યો એ અમે ના પાડ્યો તમને, કે તું બોલ્યો એ મૂર્ખામીમાં, અને તમે સાંભળીને સુધરો નહીં તો તમને એમ કે તમે સાંભળ્યું મૂર્ખામીમાં. મહારાજ આપણને આવું ન કહે અને મહારાજનો આપણી ઉપર અત્યંત રાજીપો થાય એના માટે ભક્તો શીખી ધીરે 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 આગળ વધવું, આગળ વધવું. થોડું થોડું તો શીખવું જ જોઈએ અને થોડું પાડવું જ જોઈએ. હાવ પ્રાકૃત મતિવાળા ના રહેવું જોઈએ સત્સંગની અંદર, હાવ પ્રાકૃત ભાવે ના જીવ્યા કરવું જોઈએ. થોડુંક એવું પાડવાથી દિવ્યતાઓ વધે. તે તત્કાળ ઉતારી નાખ્યા અને મહારાજે રામદાસજીને પહેરાવ્યા. પછી દયાળુ શ્રીહરિ હરિભક્તો આવ્યા હતા, બધાને ફૂલહાર આપ્યો. પછી રસોઈ તૈયાર થઈ ત્યારે મુકુંદવરની બોલાવા આવ્યા. શ્રીહરિ તરત જ ઉઠ્યા, એક પીતાંબર પહેરી લીધું, બીજું એક પીતાંબર ઓઢી લીધું. ચતુર શ્રીહરિએ ચરણોમાં ચાખડીઓ પહેરી લીધી, સ્વામી રામદાસજીને સાથે લીધા. શ્રીહરિ અતિશય ઉત્સાહથી ચાલ્યા, જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં આવ્યા. જળથી ચરણકમળ ધોયા, બે બાજોટ ઉપર સ્વામી અને પોતે બંને બેઠા. સ્વામી રામાનંદ સ્વામી વખતના છે ને, એટલે સ્વામી માટે બાજોટ નાખ્યો અને પોતે બાજોટ ઉપર, જાણ કે એ સત્સંગની અંદર શ્રીજી મહારાજે આખી ધર્મધુરા સંભાળી છે, એટલે મહારાજને સ્વામી બે બાજોટ ઉપર બેઠા. ત્યારે વરની ભોજનના થાળ લાવ્યા, દૂધપાકને પૂરી બનાવ્યા હતા તેમાં બે થાળ ભરાવ્યા. બંને શ્રીહરિની સન્મુખ લાવ્યા ત્યારે સુખદાયક શ્યામ સુંદર શ્રીહરિ બોલ્યા. બે થાળ આવ્યા,
એટલે મહારાજ તરત બોલ્યા, થાલ એક ઇન મેસે જોઈ રામદાસજી કો દિયો સોઈ, રામદાસજી બોલે તબ હો, રામદાસજી બોલે તબ હો, હમરે લાગ આયો હે અબ હો, હમરે લાગ આયો હે અબ હો, જેવ કે થાલ દિયો તુમ મોઈ, બહુત દિન સે ભેરે હોઈ, રામાનંદ સ્વામી કહાવત જોવો, નિત્ય પ્રસાદ દેવત સો. ત્યારે રામદાસજી બોલ્યા, આજ મને આમાંથી એક થાળ ભાઈ રામદાસજી સ્વામીને આપો. મહારાજે આવું કહ્યું બ્રહ્મચારીને. ત્યારે રામદાસજી બોલ્યા, આજ મને લાગ મળ્યો છે, આપને બહુ દિવસે ભેળા થયા છીએ, આપ જમીને પ્રસાદરૂપ થાળ મને આપો. ગુરુ રામાનંદ સ્વામી રોજ પ્રસાદ આપતા હતા. રામદાસજી સ્વામી ઉંમરમાં બહુ મોટા છે, રામાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય છે, કેટલા જૂના, અને શ્રીજી મહારાજ હજુ હાવ નાની ઉંમરના છે, યુવાન છે. પણ રામદાસજી સ્વામીને શ્રીજી મહારાજમાં કોઈ એવી પ્રતીતિ આવેલી છે, આવી બહુ અઘરી છે. મનુષ્ય આકારે ભગવાન હોય કે મનુષ્ય આકારે મોટા પુરુષો હોય, ત્યારે આપણે જો વર્ષોમાં એનાથી જૂના હોઈએ, વર્ષોમાં આપણે જો એનાથી જૂના હોઈએ, ઉંમરમાં જો આપણે મોટા હોઈએ, તો આપણને એ ભગવાનમાં અને એવા મુક્તાત્માઓમાં યથાર્થ પ્રતીતિ આવવી બહુ કઠિન પડે. કારણ કે આપણે જ્યારે ઉંમરવાળા હોઈએ ત્યારે આપણી જોડે બાળક જેટલી ઉંમરના હોય, તો એમાં આપણને એવો પ્રતીતિ આવવાના ચાન્સીસ બહુ ઓછા થાય. રામાનંદ સ્વામી પ્રસાદી આપતા, તમે મને પ્રસાદી આપો, હું આપનો પ્રસાદ લેવા માટે જ હું અત્યારે આપની સાથે આવ્યો છું. હે નાથ, હું હાથ જોડીને કહું છું કે આપ કૃપા કરીને જમો, તે પછી મને પ્રસાદી આપો, તમે જમો ને મને આપો. ત્યારે શ્રીહરિએ કહ્યું, હવે સાંભળો મહારાજ, વિવેક, તમે વૃદ્ધ છો, હું તમારી આગળ બાળક ગણાવ. દુનિયામાં આ રીતે પ્રસાદ આપવો તે ઘટિત ન કહેવાય, આ રિવાજ તો અઘટિત ગણાય. તમે તો વૃદ્ધ કહેવાઓ, ઉંમરવાળા કહેવાઓ, અને મારો જમેલો પ્રસાદ હું તમને આપું, તો એ તો યોગ્ય ન કહેવાય, દુનિયાની અંદર અજુકતું લાગે. તો તમે જમો, આ રિવાજ અઘટિત ગણાય. ત્યારે સ્વામી રામદાસજીએ શ્રીહરિને હેતથી કહ્યું, ગુરુ રામાનંદ સ્વામી પણ આપનો પ્રસાદ ચાહતા હતા, મારી ક્યાં વાત કરો છો, રામાનંદ સ્વામી પણ એવું ઈચ્છતા હતા કે આ નીલકંઠ વર્ણીનો પ્રસાદ મને મળે, હું તે જાણું છું. તેમણે મને ઘણીવાર કહ્યું પણ હતું, વારે વારે મને કહ્યું હતું, પણ તે સમયે મને સમજાયું નહીં. રામાનંદ સ્વામીની હયાતીમાં સ્વામીએ મને વારે વારે વાત આ કરી હતી, કારણ કે રામાનંદ સ્વામીને સમજાવવાનું કઠણ પડે તો આ જે જૂના સંતો હતા એને જ સમજાવવાનું કઠણ પડે, ઓલાને સમજાવવાનું કઠણ ના પડે, પણ આને સમજાવવાનું કઠણ પડે. કારણ કે એ નીલકંઠ વર્ણી જ્યારે લોજમાં આવ્યા ત્યારે 18 વર્ષની ઉંમરને બાળક જેવા, મુક્તાનંદ સ્વામિનાગર બાળક જેવા લાગે, રામદાસજી સ્વામિનાગર બાળક જેવા લાગે, એને સમજાવવું બહુ કઠણ પડે. આજનું જ સવારનું પરમ પૂજ્ય અથાનાવાળા સ્વામીના શિષ્ય પરમ પૂજ્ય સદગુરુ વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી અત્યારે સારંગપુર મંદિરના મહંત છે. કુબેરનગર સુરતની અંદર પણ સ્વામીએ ત્યાં મંદિર કરેલું છે, વરતાલની અંદર પણ સોનાના શિખરો અથાનાવાળા સ્વામીની સ્મૃતિમાં કરાવેલા છે. સ્વામી આજે જ સવારના સ્વામીના પ્રવચનની અંદર બધાએ સાંભળ્યું હશે
કે સ્વામી જ્યારે ગુરુજી બહુ નાના હતા ત્યારે દાદા ગુરુજી, ગુરુજી પણ આ વાત કરે છે કે દાદા ગુરુજી એવું કીધેલું કે આ વિષ્ણુ સ્વામી છે એની આજ્ઞામાં તારે રહેવું, ગુરુજીને આવું કીધેલું. એ વિષ્ણુ સ્વામીએ આજે પ્રવચનમાં કીધું. ત્યારે ગુરુજી બહુ નાના હોય, વિષ્ણુ સ્વામી થોડીક ઉંમરમાં મોટા હશે અને સાધુ સારા, તો ગુરુજીને આવું કીધેલું. ત્યારે વિષ્ણુ સ્વામી આજ સવારે કીધું કે મને કલ્પના નહોતી કે આ ગુરુજી આવડા મોટા થશે ને આવડું મોટું કામ કરશે. પછી એમને એક બે દ્રષ્ટાંત દીધા કે કંડારી ગુરુકુલની જ્યારે સ્થાપના કરી ત્યારે 89 સાલમાં, અને પછી જ્યારે એ જ્યારે એનું ભૂમિપૂજન ને બધું થયું ત્યારે ગુરુજીને કંડારી ગુરુકુલનો પ્લાનિંગનો ખર્ચો 67 લાખ રૂપિયા હતો એ સમયે. તે વિષ્ણુ સ્વામી કે મેં આજે જ સવાર કીધું એમને, એ કે મેં 67 લાખનો પ્લાન જોયો એટલે મેં સૌથી પહેલું આમે બાળપણમાં ગુરુજીને એકવાર ગુરુજીનો સ્વભાવ દાદા ગુરુજી કીધું સ્વામીની આજ્ઞા એટલે એકદમ સ્વામીની આજ્ઞામાં ગુરુજી રહ્યા. એવું વિષ્ણુ સ્વામી જાતે એમ કે મારા શિષ્યો જેવા નથી રહેતા અત્યારે કે નથી રહ્યા, એવી મારી આજ્ઞામાં સ્વામી રહ્યા છે. પણ આજે સમજાય કે આ કેવડા મોટા સ્વામી કે 67 લાખનો પ્લાન જોયો ત્યારે મેં કીધું કે સ્વામી આ તમે 67 લાખનો પ્લાન કર્યો 1000 રૂપિયા કેમ આવે તમને ખબર છે? ગુરુજીને આવું કીધું સ્વામીએ. સ્વામી કે મેં એ દિવસ કીધું ત્યારે મને કલ્પના નહોતી કે આ પુરુષ આટલું કરશે. વરતાલની અંદર કે ચેરમેન પદે આવ્યા અને ગુરુજીએ જાહેર સભામાં પહેલે જ દિવસે એમ કીધું કે વરતાલની અંદર અમારે 100 કરોડના કામ કરવા છે. જેવા કે પ્રવચન કરીને ઉતર્યા એટલે પેલું વાત્સલ્ય હોય ને નાનપણની અંદર બધું હારે રહ્યા હોય ને કીધું એટલે તરત જ કીધું કે તમને ખબર છે કરોડનું કામ કેમ થાય ને કરોડ કેમ આવે? પણ વિષ્ણુ સ્વામી કે ગુરુજી 5 વર્ષ રહ્યા, 100 કરોડ ઉપરના કામ વરતાલના કર્યા. આજે મને કલ્પનામાં નથી આવતું કે હું જે જોતો એ કેવું, ત્યારે જ નાના હોય કેમ ખબર પડે કે આ ભગવાનના કેવડા મોટા મોકલેલા સત્પુરુષને કયા કાર્ય માટે આવ્યા હોય. માટે જ મેં 2 દિવસ પહેલાં કીધું હતું સત્સંગમાં કોઈને નાનો માનવો નહીં, તમારી દૃષ્ટિમાંથી કાઢી નાખો. આ વ્યાસપીઠ ઉપર ધ્યાન સ્વામી કથા કરવા બેઠા હોય કે આ વ્યાસપીઠ ઉપર ન્યાલકરણ ભગત કથા કરવા બેઠા હોય કે આ વ્યાસપીઠ ઉપર કાલનો આવેલો કોઈ છોકરો કથા કરવા બેઠો હોય, પણ તમારામાં એવો ભાવ ના જોઈએ કે આ સ્વામી કથા કરવા બેઠા તો અવાજ કરીએ તો વાંધો નહીં, વાતો કરીએ તો વાંધો નહીં, એવો ભાવ ના જોઈએ. કોઈ નાનો નથી, ત્યાગીમાંય નથી ને ગ્રહસ્થમાંય નથી. આપણી દ્રષ્ટિ નાની છે, આપણા વિચાર નાના છે, આપણી માપપટ્ટી નાની છે, આપણી સમજણ નાની છે, આપણી દિવ્ય દ્રષ્ટિના અભાવ છે એના કારણે આપણને એવું લાગે. બધા મહાન હોય, કોણ કાલે કેટલું શ્રીજી મહારાજનું કાર્ય કરવાનું છે એને તો ભગવાનને મોટા જાણે છે, ઓન તમે ક્યાં સમજીએ. અહીં આગળ કહે છે કે મહારાજ કે તમે વૃદ્ધ છો હું બાળક છું. રામદાસજી સ્વામી કે મને રામાનંદ સ્વામીએ કેટલી વખત કીધું હતું પણ ત્યારે મને નહોતું સમજાયું, આજ સમજાય. કારણ કે રામાનંદ સ્વામી જેવા અંતરધ્યાન થયા તરત જ શ્રીજી મહારાજનો પ્રતાપ દેખાવા લાગ્યો, દેખાવા લાગ્યો તરત મનાવા લાગ્યો. અદ્ભુતાનંદ સ્વામીની વાતોની અંદર ચરિત્ર 14 નંબરનું છે. રામદાસજી સ્વામી, ગોવિંદ સ્વામી આ બધા સંતો એક એક ગામની અંદર ભગવાનની જેમ પૂજાતા. અસલાલી ગામમાં રામદાસજી સ્વામી ભગવાનની જેમ પૂજાતા. અમદાવાદમાં આવ્યા મહારાજ, મહારાજને ત્યાં 4 ગાદીઓ નાખેલી હતી. મોટા ગુરુભાઈ રામદાસ, અરે મોટા ગુરુભાઈ હતા રઘુનાથદાસ, એક ગાદી એની નાખી હતી, બીજી 3 ગાદીઓ હતી. તે મહારાજ આવ્યા ને તો રામ પેલા રઘુનાથદાસની ગાદી પર મહારાજ બેસી ગયા. રઘુનાથદાસ કે મારે ક્યાં બેસવાનું, પેલા બે રઘુનાથદાસના માનવાવાળા હોય ને પાછા ચેલાઓ થોડા, મારે ક્યાં, રઘુનાથદાસ ક્યાં બેસશે? મહારાજ કે તો લોકો આવશે એની સરભરા કરશે કે
એવું અપમાન કર્યું ને તે રઘુનાથ દાસ વિમુખ થઈ ગયો. અને પછી ગોવિંદ સ્વામી, રામદાસ સ્વામી એ ત્યાં બેઠા ગાદી ઉપર. અને પછી એ જ્યારે ત્યાં ગાદી ઉપર બેઠા, પછી મહારાજે એક ગોપાળન કરી નાના સાધુ હતા એને સમાધિ કરાવી એ બધું જોયું રામદાસ સ્વામીને બધાએ. પછી તરત પસ્તાવો થયો કે આપણે ભગવાન તરીકે પૂજાવા લાગ્યા એ ખોટું છે. અને પછી મહારાજ પાસે પ્રાયશ્ચિત માગ્યું છે અમદાવાદની અંદર. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં વાત છે, મહારાજ તો યુવાન ને બાળક જેવા દેખાય, પણ એમાં પ્રતીતિ સ્વામીને, રામદાસ સ્વામીને, રામાનંદ સ્વામી અંતરધ્યાન થયા પછી આવી. એ તો મુક્તાનંદ સ્વામી જેવું કોઈ કેવું પાત્ર હોય કે જેને એ વાત સમજાઈ જાય. બહુ ઓછા પાત્ર એવા હોય, જલ્દી નથી સમજાતું, કારણ કે એમાં માન સન્માન એનો ઘણો મોટો યોગ હોય છે, એની અંદર ઘણો મોટો અહમને ઘસારો હોય છે. એ બધાને સ્વીકારવું, એના કરતાં પહેલેથી સ્વીકાર્યું હોય, પાછળથી જેને સ્વીકારવું છે અને પહેલેથી જ સ્વીકાર્યું હોય તો કોઈ દિવસ કંઈ જ વાંધો આવે નહીં. રામદાસજી સ્વામી એ કહે છે, આવી ઘણી વાત કરી હતી પણ ત્યારે સમજઈ નહોતી. ગુરુજી જ્યારે નાના હતા અને ત્યારે જૂનાગઢની અંદર કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી એમની પાસે ગુરુજી હતા, અને ત્યારે પૂર્વાશ્રમના કેટલાક લોકો ત્યાં લેવા ગયા અને કે આ ઢોંગીને ઘેર મોકલો. અમુક એવા હતા, એ લોકો લેવા ગયા કે આ ડોંગીને ઘેર મોકલો. અને ત્યારે કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી એટલા વર્ષો પહેલાં બોલેલા કે આ તો ડોંગી નથી, આ તો જોગી છે, દર્શન કરીને ઘર ભેગા થાવ. ત્યારે કોઈને ખબર નહોતી કે આ જોગી છે, કેવા જોગી થશે, કેટલાને મોક્ષના માર્ગે ચડાવશે, કાંઈ ખબર નહોતી. આજ ખબર પડે. સુરતના સદગુરુ સ્મૃતિ મહોત્સવ 3 જ્યારે થશે અમેરિકાની અંદર, એની કેટલીક ઝલકોના દર્શન તમને જે દિવસે થશે. એક સુરતના એક દાદાનું એક ઇન્ટરવ્યુ છે જે દાદા ગુરુજીને મળેલા, બહુ ઉંમરવાળા છે. આ પાટોત્સવની અંદર એ બધું તમને કદાચ દર્શન કરવા મળશે, ગુરુજીની ઈચ્છા હશે તો. એમાં એ દાદાએ કીધું છે કે જ્યારે ગુરુજી પહેલાં નાના હશે ત્યારે આમ પગથિયું ચડી જાય, આમ દોડતા હોય સુરતની અંદર ત્યાં, તો દાદા ગુરુજીને પહેલાં દાદા કે આ સ્વામી શું કરશે કે મોટા થઈને. દાદા ગુરુજીએ એ દાદાને એવું કીધું, એ દાદા અત્યારે 84 વર્ષના છે, દાદાને એવું કીધું કે આ તો બહુ મોટા સંપ્રદાયના કામ કરશે. દાદા ગુરુજીએ એ દાદાને એવું કીધું, એ દાદા આજે એના ઇન્ટરવ્યૂમાં એવું કહે છે કે જે દિવસે મેં ગુરુજીને જોયા હતા, એ તો ગુરુજીનું નામ દઈને બોલે કે સ્વામીને મેં જોયા હતા, તે દિવસે મને એવું હતું કે આ શું કરશે, અને આજે તો ઓકે. એ દાદા ગુરુજીની વાત સાચી પડી. ઘણીક વાતો સમય પછી સમજાય, સમય પહેલાં જેને સમજાઈ જાય એ બુદ્ધિવાળો ચતુર, એનું કામ વહેલું થાય. સમય ગયા પછી સમજાય તો કેટલીક વાર આપણી પાસે સમય જ ના હોય, પૂરું થઈ ગયું હોય. આ સત્સંગ તો લક્ષાવધિ મુક્તોનો છે, લક્ષાવધિ મુક્તોનો છે. અને આ સત્સંગની અંદર શ્રીજી મહારાજ અનેક મુક્તોને મોકલતા જ રહે છે. સ્ત્રીઓમાં મોકલે છે, પુરુષોમાં મોકલે છે, ગ્રહસ્થમાં મોકલે છે, ત્યાગીમાં મોકલે છે. આપણો દ્રષ્ટિકોણ જો બદલાયેલો નહીં હોય અને કેવળ આપણે કોઈક જ્ઞાનના આલંબને કરીને, કોઈક વર્ષોના આલંબને કરીને, કોઈક આપણી પાસે કાંઈક થોડું વિશેષ કોઈ વસ્તુની માહિતી હોય એના આલંબને કરીને આપણે જો ભગવાનના ભક્તોને, ભગવાનના સંતોને, ભગવાનના મુક્તોને ઓળખવાનું ચૂકી જઈએ તો બહુ મોટું નુકસાન આપણને થાય, એ આ પ્રસંગ આપણને જણાવે છે. રામદાસજી સ્વામી કે તે દી નહોતું મનાતું પણ આજે ખબર પડી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી નથી પુરુષોત્તમ પ્રકાશ લખ્યો કીધું, રામાનંદ સ્વામી તે વખતે કહેતા પણ ત્યારે નહોતું સમજાયું, પણ આજ સમજાયું. ગોપાળન સ્વામી જોડે જ્યારે કારિયાનીની અક્ષરોડીમાં વાતો કરી મહારાજે, ત્યારે જેવું હતું એવું સમજાઈ ગયું. એ તો મુક્તો છે, આ બધા તો મુક્તો છે, સમજેલા જ હતા, પણ એના ચરિત્રોથી મને અને તમને એવું સમજાવે છે કે ભગવાન અને મોટા પુરુષો જ્યારે કોઈક અગત્યની વાત કરતા હોય
કોઈ અગત્યની વજન આપીને વાત કરતા હોય ત્યારે આપણું મન ના પાડે, આપણી બુદ્ધિ ના પાડે, આપણા વિચાર ના પાડે, છતાંય પણ માની લેવું કે કદાચ મને દેખાતું નથી પણ એમાં તો બહુ છે, એમાં આંધળો વિશ્વાસ મૂકી દેવો. એમને કીધું છે એટલે એમ જ થવાનું, એમ જ થવાનું. અને નજરોએ અનુભવેલું છે, અનુભવેલું છે કે મોટા પુરુષે કીધું હોય કે આ આવું કરશે, થયું જ છે, આ આવું કરશે તો એવું થયું જ છે. એક દિવસ એવું લાગતું હતું કે આ શું કરશે, પણ એને કર્યું, એવું થાય છે. માટે ભગવાન અને મોટાના વચનો બહુ મર્મ ભરેલા હોય છે, બહુ વિચારણીય હોય છે, બહુ લાંબા સમયે કામ લાગે એવા હોય છે. એને બહુ ધ્યાન રાખીને જો વિચારીને કર્યું હોય તો વાંધો આવે નહીં. ત્યારે સ્વામી રામદાસજીએ શ્રીહરિને હેતથી કહ્યું, ગુરુ રામાનંદ સ્વામી પણ આપનો પ્રસાદ ચાહતા હતા, હું તે જાણું છું. તેમણે મને ઘણીવાર કહ્યું પણ હતું, વારે વારે મને કહ્યું હતું પણ એ સમયે સમજાયું નહીં. બોલો, રામાનંદ સ્વામીમાં નિષ્ઠા હતી તોય નહોતું સમજાયું. કેટલી નિષ્ઠા રામદાસજી સ્વામી, જે ખેતરમાં હળ હાંકતો હોય ત્યાંથી આમ નીકળી જાય તો કેટલી નિષ્ઠા હોય, પણ ત્યારે ના સમજાય. પણ સ્વામીના વાત આજે સમજાની છે, અને તેઓ જે કહેતા હતા એ બધું હવે મળતું આવે છે. તો ત્યારે નહીં મળતું હોય, રામાનંદ સ્વામીએ જ્યારે કીધું હોય કે આ તો અવતારના અવતારી છે, આ નીલકંઠવર્ણી છે તો મારા કરતાંય બહુ મહાન છે, અને આ તો બહુ મોટા કામ કરવાના સંપ્રદાયના સત્સંગના, હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલ ભજવનારો તો આ છે, તે દિવસે કશું મળતું નહીં આવતું હોય, તે દિવસે શ્રીજી મહારાજનો કોઈ પ્રતાપ જ નહોતો સત્સંગમાં હતો જ, પરંતુ તે દિવસે એ વાત એવી ને એવી મનાવી એના માટેનો દ્રષ્ટિકોણ પ્રાપ્ત ન થયો હોય, દ્રષ્ટિ ન બદલાય ત્યાં સુધી દેખાય નહીં. હોય તો એના એ જ, પણ દ્રષ્ટિ ના બદલાય. આજે મેં ના કીધું કે સ્વામીએ કીધું કે ગુરુજી આવા એ તે દિવસે મને કલ્પનાય નહોતી, અરે તે દિવસે નહોતી એમ નહીં, વરતાલના ચેરમેન પદે આવ્યા ત્યારે તો ગુરુજીએ ઘણું સત્સંગનું કાર્ય કર્યું હતું ને, તોય પણ ગુરુજી જ્યારે બોલ્યા કે 100 કરોડનું કામ, તરત જ સ્વામી કે મેં ટપલી મારી સ્વામીને કે હું બોલ્યા કે તમે આવું બોલાય જાહેરમાં, કે આવી ભૂલ ના કરાય, આ તો વરતાલ છે, લોકો તમારું વાક્ય પકડી લે, અહીં તો વિચારીને બોલવું પડે. ગુરુજીને સ્વામી એકલાએ નહીં, બીજા મોટા સંપ્રદાયના મોટા સદગુરુ સંતો કહેવાય ને એમને પણ કીધેલું આ વાત ગુરુજીને કે સ્વામી આ વરતાલ છે, ધ્યાન રાખીને બોલવાનું, અહીં ના બોલાય આવું, તમારા વાક્યને પકડી લે. ગુરુજીના સ્નેહી સંપ્રદાયના મૂર્ધન્ય સંતો જે ગુરુજીની આરે બેહે છે ને એ બધાએ કીધેલું, પણ ગુરુજી બોલ્યા હતા એમાં રહીને મહારાજ બોલ્યા હતા. કલ્પનાતીત કામ, 125 કરોડના કામ તો 5 વર્ષ પૂરા થતાં પહેલાં પતી ગયા હતા, 2 કે 2.5 વર્ષમાં જ પતી ગયું હતું, પછી કેટલા કામ થયા. એટલે હવે ગુરુજી ત્યારે સંપ્રદાય, ગુરુજીથી સંપ્રદાયમાં વયોવૃદ્ધ ઘણા બધા સંતો છે, છે હોય જ, પરંતુ જેના દ્વારા મહારાજને જે કાર્ય કરાવવું છે એ કાર્ય મહારાજ કરાવે એનો સ્વીકાર આપણે રાખવો જોઈએ. સ્વામીની વાત આજે સમજાની છે, અને તેઓ જે કહેતા હતા તે બધું હવે મળતું આવે છે. અમે ધર્મદેવ અને ભક્તિ માતાના પરિવારને સત્સંગમાં દેખીએ છીએ, આવું રામાનંદ સ્વામી બોલ્યા છે તેને અંતર્યામી તેઓ સત્ય કરશે. હું હમણાં શ્રીનગરમાં એક રાતે સૂતો હતો, હવે ભાઈ રામદાસજી સ્વામી બહુ હેતથી વાતો કરે છે મારા, જ્યારે હું સૂતો હતો ત્યારે મને સ્વપ્ન આવ્યું, માનો ચરોતર પ્રદેશનું કોઈ એક ગામ હતું, ત્યાં ખૂબ જ ધામધૂમથી સમયો ઉજવાઈ રહ્યો હતો, ત્યાં અનંત હરિભક્તો આવ્યા હતા. હે સુખકારી શ્રીહરિ, તે સમયનો ઉદ્ઘોષ સાંભળીને જાણે આપના બંને ભાઈ પોતાના કુટુંબ સાથે ત્યાં આવ્યા, તેમને થાળ બનાવીને આપને જમાડ્યા હોય તેમ દેખાયું, પછી માનો તે પ્રસાદ મને આપ્યો છે, પછી મેં અને મુક્તાનંદ સ્વામી બંને તે વહેંચી લીધો, તે સમય અત્યારે બની આવ્યો છે, પછી આગળનું તો કોણે દેખ્યું છે. પછી શ્રીહરિએ જમીને સ્વામી રામદાસજીને પ્રસાદી આપી. સ્વામીએ કીધું, મહારાજ હું અમદાવાદમાં હમણાં સૂતો હતો, મને એક સ્વપ્ન આવ્યું કે ચરોતરની અંદર એક મોટો સમય થયો, ઉત્સવ થયો, અને ત્યાં અનંત હરિભક્તો આવ્યા, અને એ સમયની વાત સાંભળીને હરિભક્તો તો આવ્યા પણ તમારા બંને ભાઈઓ
એ અયોધ્યાથી અહીં આગળ આવ્યા અને આખું ધર્મકુળ આવ્યું. અને પછી મહારાજ તમે એ બધાને જમાડ્યા અને પછી એ પ્રસાદ પછી તમે મને આપ્યો ને મેન મુક્તાનંદ સ્વામી વેચીને ખાધો, આવું મને સ્વપ્ન આવ્યું. પણ મહારાજ એ તો જ્યારે થાય ત્યારે, પણ અત્યારે તો પ્રસાદ લેવાનો લાગ આવી ગયો છે એટલે સ્વપ્ન સાચું લાવો. એટલે મહારાજ પાસે એવી રીતે સ્વામીએ પ્રસાદ માગ્યો. પછી શ્રીહરિએ જમીને સ્વામી રામદાસજીને પ્રસાદી આપી, તેનાથી વિચક્ષણ તે સ્વામી ઘણા ખુશી થયા. વાત અહીં આગળ એક સ્વપ્નની છે. રામદાસજી સ્વામીનું સ્વપ્ન છે, થોડીક વાત સ્વપ્ન વિશે પણ આપણે થોડી જાણીએ કે સ્વપ્ન એ ખરેખર સ્વપ્ન અવસ્થા એ સ્વપ્નની અંદર દેખાતું બધું ખોટું જ હોય છે. રામદાસજી સ્વામીને સ્વપ્ન એવું આવ્યું કે મહારાજે મને પ્રસાદી દીધી ને મેન મુક્તાનંદ સ્વામી વેચીને ખાધી. સ્વામી કે મને આજે પ્રસાદી લેવાનો લાગ આવ્યો છે એટલે સ્વપ્ન મારું સાચું પડ્યું. ધર્મકુળ તો જ્યારે આવવાનું હોય ત્યારે આવે, પણ મને પ્રસાદી દઈ દો. હમણાં મહારાજ આગળ સમજાવશે કે ધર્મકુળ આવી જ ગયેલું છે, હમણાં મહારાજ સમજાવશે. પણ સ્વામીએ જે જોયું એ અહીં આગળ વાત સત્ય બની કે મહારાજનો પ્રસાદ સ્વામીને મળે છે. ભક્ત ચિંતામણીનું પ્રકરણ 76મું. હવે ગુજર ધર્મા સંત ફરતા કરતા હરિની વાર્તા, પંચવ્રતે પૂરા સુરા પ્રભુને સંભારતા, તેને મનમાં વિચાર્યું આજ કાલ કરતા દિન બહુ ગયા, દર્શન વિના દિન બહુ ગયા. સંતો ગુજરાતમાં ફરતા હતા અને સંતોએ એવું વિચાર્યું કે બહુ દિવસો થઈ ગયા, મહારાજના દર્શન આપણને થયા નથી. એમ સોચ કરી સંત સુતા તેને સ્વપ્નામાં આવ્યા હરી. એવું સોચીને એટલે કે એવું વિચારીને સંતો સૂઈ ગયા હતા, સ્વપ્નમાં ભગવાન આવ્યા બધાય સંતોને. અને સંતોને ભગવાન આવ્યા, પ્રકરણ 76મું વાંચજો ધ્યાનથી. અને પછી એક કહે મહારાજને મેં ગુંજાહાર પહેરાવ્યા, બાજુ કાજુ કુંડળ કરી ફૂલના તોરા ધરાવ્યા. એક કહે જાનું ચંદન ઘસી ચર્ચ્યું મારા હાથ શું, એક કહે જાનું અલબેલાને ભેટીઓ ભરી બાથ શું. સંતો હવારમાં ઉઠીને જે સ્વપ્નમાં મહારાજ આવ્યા હતા, કોઈ કે મેં મહારાજને હાર પહેરાવ્યા, કોઈ કે મેં બાજુબંધ પહેરાવ્યા, કોઈ કે મેં મહારાજને ચંદન ઘસ્યું, કોઈ કે હું બાથમાં ગાલીને મળ્યો, કોઈ કે મેં મહારાજના ચરણાવલીની છાતીમાં લીધા, કોઈ કે મેં એવી મૂર્તિ જોઈ કે મારાથી વર્ણન થતું નથી. આવું સંતો જ્યારે સવારની અંદર ઉઠીને પરસ્પર પોતાના સ્વપ્નની વાતો કરવા લાગ્યા, કેવા સ્વપ્ન આવે. ભગવાનનો ભક્ત હોય, ભગવાનમાં મસ્ત બનેલો હોય, ભગવાનના સંતોમાં જેને હેત હોય અને ભગવાન અને સાધુના સ્વપ્ન આવે. પ્રભાતે ઉઠી પરસ્પર વાત કરવા લાગ્યા. જેવી એ વાતો કરે છે હવારની અંદર, ત્યાં તો ઘટના કેવી ઘટી, જેમ કરતા પધાર્યા વાલમજી પોતે વળી, જેવા દીઠા તા સ્વપ્નમાં તેવાના તેવા પધાર્યા. જેવા સ્વપ્નમાં જોયા હતા એવા જ ભગવાન આવ્યા. ભગવાન અને મોટા પુરુષ બે જ્યારે સ્વપ્નમાં આવે ત્યારે એને બીજા સ્વપ્ન જેવા ન માનવા. સ્વપ્ન લગભગ આપણે ખોટા માનીએ છીએ કે સ્વપ્ન આવ્યું, પણ ખરેખર એ ઘટના થઈ નથી. પથારીમાં તમે સૂતા છો, પણ ઇન્ડિયાની અંદર તમે ખેતી કરતા આવ્યા છો અને ખેતરની અંદર ખેતી કરીને હવારમાં એ પથારીમાં સૂતા છો, તો હવારમાં એલાર્મ વાગે એટલે એની જોબ પર જ જવાના છો, એ ખેતર ગોતવા નથી જવાના, કારણ કે સ્વપ્ન તમને આવ્યું. તો આપણે સ્વપ્ન અવસ્થાને એવું માનતા હોઈએ છીએ કે ભાઈ સ્વપ્ન તો ખોટા છે. હા, ગરડા અંત્યનું 18મું. નિર્લોભાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જાગ્રત અવસ્થામાં કોઈ દિવસ દીઠાઈ ન હોય, સાંભળ્યા પણ ન હોય તેવા પદાર્થ સ્વપ્નમાં સ્ફૂરી આવે તેનું શું કારણ હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, ન દીઠા હોય ને ન સાંભળ્યા હોય એવા જે પદાર્થ સ્ફૂરે તે તો પૂર્વજન્મના જે કર્મ તેની વાસનાએ કરીને સ્ફૂરે છે. ઘણી વસ્તુ જોઈ ના હોય તોય સ્ફૂરે, એ પૂર્વજન્મની વાસના છે. સ્વપ્ન એ વાસનાનું સ્વરૂપ છે, કહેવાનો એટલો મારો અર્થ છે. સ્વપ્ન એટલે આપણી વાસના. કેવી કેવી જગ્યાએ શ્રીજી મહારાજ એને વાસનામાં કીધું છે જો, ગરડા અંત્યનું 24મું. શ્રીજી મહારાજે પરમહંસ આગળ એમ વાત કરી, બાઈઓ હરિભક્ત છે તેનું મહાત્મ્ય જો જાજુ સમજવું નહીં, કેમ જે મહાત્મ્યને મિસે કરીને મનમાં એનું મનન થાય એટલે સ્વપ્નમાં આવે. ગરડા મધ્યનું 60મું.
જ્યારે સૂઈએ છીએ ત્યારે બારલો જે વિક્ષેપ કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો જ નથી અને ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય તે તો ત્રણેય અવસ્થામાં જણાય, માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી તે થકી એમ જાણીએ છીએ કે ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વળગતો નથી. ગરડા મધ્યનું 50મું. અમારા અંતરને વિશે ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ગાઢ થતો નથી. ગરડા મધ્યનું 49મું. અમે અમારા એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ છીએ. એક તો અમારે એમ વર્તે છે કે પંચ પ્રકારના વિષય સંબંધી જે જે પદાર્થ તેનો દેહ કરીને સૂજે એટલો યોગ થાય તો પણ મનમાં ઘાટ ન થાય ને સ્વપ્નમાં પણ ન આવે. સ્વપ્નની વાત શ્રીજી મહારાજે જે વચનામૃતોમાં કરી છે એ વાત કરું છું. ગરડા પ્રથમનું 26મું. જે ભગવાનને સ્વપ્નમાં દેખાયા તે તો સાચા, પણ એ ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે માટે એની સમજણ ખોટી. એટલે ભગવાન પણ દેખાય ને બીજું પણ દેખાય. આપણી અત્યારે અવસ્થા કેવી હોય, ભગવાનને સાધુય સ્વપ્નમાં આવે અને ક્યારેક બીજું પણ સ્વપ્નમાં આવે. એ પ્રથમના 26મા પ્રમાણે રસિક ભક્ત ખોટો છે. એટલે કે એનું ચિત્ત ભગવાનમાં પણ ચોંટે છે, એને ભગવાનના મોટા પુરુષ અને સંતો ભક્તોમાં પણ ચિત્ત ચોંટેલું છે અને જગત તરફ પણ ચોંટેલું છે, એટલે એને બંને સ્વપ્ન આવે છે. પરંતુ જેને એક જ થઈ ગયું છે ભગવાન અને ભગવાનના મોટા સાધુ, એ સિવાય કાંઈ નહીં, એને સ્વપ્નમાં ભગવાન જ આવે, એને સ્વપ્નમાં મોટા પુરુષ જ આવે, એને સ્વપ્નની અંદર ભગવાનના ભક્તો જ આવે, એને સ્વપ્નમાં સત્સંગ સંબંધિત સ્વપ્ન આવે. શ્રીજી મહારાજને સ્વપ્ન આવેલા વચનામૃતની અંદર મહારાજે જે વર્ણન કર્યા છે, હું એ કહેવા માગું છું કે ભગવાન અને ભગવાનના સત્પુરુષ સ્વપ્નમાં આવે છે ને એ ઘટના સાચી છે, એને સ્વપ્નું ના માનવું. એ સ્વપ્ન અવસ્થા છે, પણ આવ્યા એ વાસ્તવિકતા છે. ભગવાન અને મોટા પુરુષ જ્યારે સ્વપ્નમાં આવે ત્યારે આવે છે એ વાસ્તવિક અને પ્રત્યક્ષ આવે છે. આપણી અવસ્થા સ્વપ્ન અવસ્થા છે, પણ એમની અવસ્થા પ્રત્યક્ષ અવસ્થા છે. ત્યાં એ પ્રત્યક્ષ આવેલા છે. આપણી અવસ્થા સ્વપ્ન છે એટલે આપણે સ્વપ્નમાં જોયું. એ જ વસ્તુ જો આપણે જાગ્રતમાં હોત તો જાગ્રતમાં જોતા હોત, પણ આપણે સ્વપ્નમાં છીએ એટલે એ લોકો આપણને સ્વપ્નમાં મળ્યા. પણ એ આવ્યા છે એ વાત નક્કી જ છે, ભગવાન અને મોટા. કારણ એ છે કે જાગ્રત સ્વપ્નને સુષુપ્તિ અવસ્થા આપણે છે, પણ ભગવાન અને મોટાને જાગ્રત સ્વપ્નને સુષુપ્તિ નથી. બાકીની જે વ્યક્તિઓ છે, બાકીના પદાર્થો છે, એ બધાએ માયા રચિત છે અને માયાના 3 ગુણોને કારણે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા તમામને લાગુ પડે છે. એવું જે દેખાતું છે એ બધું સ્વપ્નું જ છે. પણ જ્યારે ભગવાન અને મોટા છે એ બે ગુણાતીત છે, 3 દેહથી પર છે, એટલે એ લોકો જ્યારે આવે છે ત્યારે એ લોકો પાસે તો દેહ છે જ નહીં, 3માનો એકેય દેહ નથી, એ તો ગુણાતીત છે. ગુણાતીત છે, 3 દેહથી પર છે, એટલે એ આવે છે, એ દિવ્ય રૂપે આવે છે. આપણે સ્વપ્નમાં છીએ એટલે આપણે સ્વપ્નરૂપી કેમેરાથી એને કેચઅપ કરીએ છીએ, પણ વાસ્તવિક એ સાચે આવેલા છે. એનું ઉદાહરણ શ્રીજી મહારાજે વર્તાલ પ્રકરણનું 18મું વચનામૃત, જેમાં શ્રીજી મહારાજે સ્વપ્ન અવસ્થામાં આવેલા સત્પુરુષે પ્રત્યક્ષ આ સંપ્રદાયના આધારસ્તંભ જેવા જે કહેવાય એવા સદગુરુ રામાનંદ સ્વામીનું આખ્યાન થોડુંક કીધું છે. એક તો આપનો ઉદ્ધવ સંપ્રદાય એની રીત જાણી જોઈએ, વર્તાલનું 18મું. બીજી ગુરુ પરંપરા જાણી જોઈએ. કેવી રીતે? તો ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા, તે રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રને વિશે સ્વપ્નમાં સાક્ષાત રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા, માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. આ સંપ્રદાયના જે સ્થાપક છે રામાનંદ સ્વામી એ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા, નિરાકારવાદી હતા આત્માનંદ સ્વામી. એમને છોડીને સાકારની પ્રતીતિના કારણે રામાનંદ સ્વામી સ્વામીનો ત્યાગ કરી શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા. શ્રીરંગ ક્ષેત્રની નજીક કાવેરી નદી છે, કાવેરી નદીના કિનારા ઉપર શ્રીરંગ ક્ષેત્ર છે. કાવેરી નદીમાં સ્નાન કરતા રામાનુજાચાર્યના દર્શન કરતા રામાનુજાચાર્યના ચરિત્રોથી જે ગૂંથાયેલો ગ્રંથ છે પ્રપન્નામૃત, ભગવાનના ચરિત્રો નહીં રામાનુજાચાર્યના ચરિત્રો, એનો પાઠ કરતા 3 મહિના સુધી પાઠ કર્યો. રામાનુજાચાર્ય દ્વારા શ્રી ભાષ્યાદિકની રચના થઈ એનો અભ્યાસ કરતા, પણ પ્રપન્નામૃતમાં રામાનુજાચાર્યના ચરિત્રોની જ્યારે કથા સાંભળે અને રામાનુજાચાર્ય સિદ્ધ પુરુષ છે, દિવ્ય પુરુષ છે, આ બધી વાતો સાંભળી રામાનંદ સ્વામીને ભગવાન મળ્યા છે. એ ભગવાનના દર્શન પહેલાં તો ગુરુના ચરિત્રો સાંભળ્યા છે. આ સત્સંગમાં કોણ કહે છે,
અત્યારે તો કોઈ સદગુરુનું ચરિત્ર કોઈ જગ્યાએ ગવાતું હોય કે સદગુરુના બે ગુણ ગવાતા હોય કે સદગુરુની બે પૂજા થતી હોય તો દુનિયા ઢંઢેરો લઈને ઢોલ લઈને નીકળી પડે છે વ્યક્તિ પૂજાને. ઓહો, આજે આ વડોદરામાં ઉત્સવ થાય છે. પૂજ્યપાદ ગુરુજીના હૃદયની અંદર આ સંપ્રદાયના મૂલ્યોને જાળવવાની કેટલી મોટી ખેવના છે, કલ્પના ન કરી શકાય એવું મોટું ગુરુજીનું વિઝન છે. મોટાના અભિપ્રાયને આપણે ન જ જાણી શકીએ, માખી જેવા જીવ છીએ આપણે. આપણને દેખાય કે આપણે માખી જેવા છીએ, મોટાનો અભિપ્રાય કેમ સમજાય? આજે તમે જોવો સંપ્રદાયના કેવા મોટા. આપણી ગુરુ પરંપરાના સંતોનું પૂજન થાય એ તો બરાબર છે, પણ ગુરુજીને જે જે વડીલ સંતોનો સંપર્ક થયો છે, જે જે જગ્યાએ જેને આ સંપ્રદાય માટે પોતાનું લોહી આપી દીધું, પોતાનું આખું જીવન સર્વસ્વ અર્પણ કરી દીધું છે, એવા આજે પૂજ્ય અથાણાવાળા સ્વામી, આજે પૂજ્ય હીરા ભગતજી, આગળ હરિપ્રિય સ્વામી ગઢપુર નિવાસી જેમને લોયા મંદિરનો સંકલ્પ હતો, એ ધોલેરાના પૂજ્ય મોટા સ્વામી, આ સંતોનું પૂજન ભાવવંદન રોજ થાય છે. જે સંપ્રદાયની અંદર લુપ્ત થતું હતું એવું કરવું, એક સદગુરુ જેને આખી જિંદગી આપી દીધી આ સત્સંગ માટે, એની પૂજા કરવી, આ સંપ્રદાયમાં વ્યક્તિ પૂજા ગણાય. યાદ રાખો, તમારા કાનમાં પણ કોઈ શબ્દ નાખવા આવે ત્યારે આટલે વસ્તુથી એને ચેતવી દેજો, શ્રીજી મહારાજને પહેલા નંબરે રાખી બધાની પૂજા થાય. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જ નહીં, મોટા પુરુષો એમ નહીં, આ સંપ્રદાયનો એક સામાન્ય હરિભગત ગાર્બેજ નાખવાવાળો હોય ને તો એની પણ ભાવાંજલિને પૂજા થાય. આ સંપ્રદાય મહિમામાં એવો વાંઝ્યો નથી, મહિમામાં એવો અધૂરો નથી. આ સંપ્રદાય શ્રીજી મહારાજે અહીં આગળ ટોયલેટ અને બાથરૂમ સાફ કરવાવાળા ગોવા ભગત જેવાની કિંમત આ સંપ્રદાયમાં થયેલી છે, એની પણ પૂજા થાય, એનું પણ યોગદાન છે, યોગદાન છે. શા માટે આપણે કોઈને સામાન્ય ગણીએ છીએ? આ સત્સંગમાં શા માટે સામાન્ય? કોઈ સામાન્ય નથી, બધાય મહાન છે. મહાન દ્રષ્ટિથી જ્યારે જોઈએ તો પછી મહત્પુરુષોનું એક સામાન્ય હરિભગત જેવા દેખાતા હોય એનું પણ પૂજન અર્ચન ને વંદન કરવાની અંદર કોઈ દિવસ ખચકાવું ન જોઈએ. તો જે મોટા પુરુષો છે, જેના આશરે હજારો ને કરોડોના કલ્યાણ છે, એવાની પૂજા કરતા, એના ચરિત્રો ગાતા, એની વાતો કરતા ક્યારેય પણ પાછું ન પડવું. હા, સિદ્ધાંતથી વિરુદ્ધ નહીં, પુરુષોત્તમ નારાયણને છોડીને કોઈનો મહિમા નથી, પુરુષોત્તમ નારાયણને છોડીને કોઈનું પૂજન નથી, શ્રીજી મહારાજને મૂકીને કોઈ નથી, શ્રીજી મહારાજને લઈને બધા જ છે. આ એકડાને છોડીને કોઈ નથી. પણ જ્યારે તમને કોઈ કાનમાં આવો શબ્દ નાખે, આ એટલા માટે કહું છું, આજે નહીં, પાંચ વર્ષે નહીં, તમને એમ થશે કે અમને તો કોઈ અત્યારે કશું નથી, આજે નથી, છ મહિના પછી આવશે, છ મહિના પછી નથી, પાંચ વર્ષ પછી આવશે, પાંચ વર્ષ પછી નથી, 25 વર્ષ પછી પણ આવશે. અને જે દી આવશે તે દી આપણી પાસે જો સમજણ સોલિડ હશે તો વાંધો નહીં આવે. જો સમજણ વચનામૃતથી આપણે નહીં દ્રઢ કરેલી હોય, વર્તાલના પાંચમાંથી, સારંગપુરના દસમાંથી, અંત્યના 35માંથી, અંત્યના 38માંથી, પ્રથમના 54માંથી, મધ્યના 54માંથી, પ્રથમના 58માંથી, પ્રથમના 67માંથી, પ્રથમના 68માંથી, સારંગપુરના બીજામાંથી નહીં દ્રઢ કરેલી હોય તો એક દિવસ આપણા કાનની અંદર આસુરી તત્વ શબ્દ નાખીને આપણને મોટા સદગુરુથી દૂર કરી દેશે, જે આ સંપ્રદાયના મૂલ્યો છે એનાથી દૂર કરી દેશે. આજે ગુરુજી જેવા એક મોટા પુરુષ ઝઝૂમી રહ્યા છે આ મૂલ્યોને જાળવવા માટે, ઝઝૂમી રહ્યા છે. કારણ કે જે સદગુરુ સમાઈ ગયા એ સદગુરુઓને આજે એક ફૂલનો હાર પહેરાવતા સંપ્રદાય વ્યક્તિ પૂજા તરફ માની લે છે. જે સદગુરુઓના આશરે હજારો મોમુક્ષુઓ ભજન કરે છે, એવા સદગુરુનું પૂજન થતું હોય, એવા સદગુરુઓનું કંઈક વંદના થતી હોય તો દુનિયાના દોઢ ડાયા ને અખ્તર ડાયા સંપ્રદાયની અંદર એમ કહી શકાય કે સંપ્રદાયનું ધોવાન કરવા માટે બેઠેલા વ્યક્તિઓ એવું માને છે કે આ તો બધો ગંડવા ચાલે છે. એને એવું લાગે છે કે આ મૂળ સંપ્રદાયની અંદર પણ હવે બારવાળા જેવું કરવા લાગે છે, કાઢી નાખવો. આવો હડો મગજની અંદર આપણને ક્યાંક 2% પડ્યો હોય તો કાઢી નાખો, વચનામૃતના વચનરૂપી એસિડ નાખીને કાઢી નાખો. કોઈ જગતનો જીવ આવું નાખવા આવતો હોય ને તો એનાથી દૂર થઈ જવું. સદગુરુઓનું જ્યાં પૂજન છે, સદગુરુઓનો જ્યાં આદર છે, સદગુરુ અને મહાપુરુષોનો જ્યાં હૃદયમાં ભાવ છે ત્યાં જ પુરુષોત્તમનો નિવાસ છે. રામાનંદ સ્વામીએ શ્રીકૃષ્ણના ચરિત્રો નથી વાંચ્યા,
રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્યના ચરિત્રો વાંચ્યા છે. અને રામાનુજાચાર્યના ચરિત્રો વાંચતા 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 એક સદગુરુમાં ભાવ થયો અને રામાનંદ સ્વામીને એમ થયું કે આવા દિવ્ય પુરુષ સિદ્ધ ગતિવાળા, એ રામાનુજાચાર્ય સિદ્ધ ગતિવાળા છે તો રામાનુજાચાર્ય સ્વામી મને મળીને જો મારા ગુરુ થાય તો મારા કેવા મોટા ભાગ. પણ રામાનંદ સ્વામીને ભાવ કેમ થયો? પ્રપન્નામૃત વાંચ્યું એટલે. મુક્તાનંદ સ્વામીના ચરિત્રો સાંભળ્યા જ ના હોય, શું ખબર પડે મુક્તાનંદ સ્વામી શું છે? આજે આપણે ગુરુજીનું ચરિત્ર સાંભળ્યું, આજે પૂજ્ય વિષ્ણુ સ્વામી આ વાત કરી તો આપણને ગુરુજીનો મહિમા સમજાય કે હજુ આપણે કંઈક ગુરુજીને સમજવામાં ક્યાંક ઓછપતો નથી ને. આજે આપણને ક્યાંક થોડો ઘણો મનુષ્ય ભાવ આવતો હોય તો તરત ટળી જાય, ક્યારેક કોઈ આજ્ઞા કરી હોય ને આપણને એમાં શંકા કુશંકા થતી હોય તો થાય કે ના નહીં કરવાની, આવું મોટું હોય એમાં કોઈ આવા મોટા છે એને આજે સમજાય છે આટલા વર્ષોએ, તો આપણે તો એના છોકરા છીએ, જો આજ નહીં સમજીએ તો પૂરું થઈ જશે જિંદગી પૂરી થતાં, તરત આપણને શંકા ટળી જાય વિચાર કરેલો હોય તો. પણ એ ચરિત્રને સાંભળ્યું હોય તો ખબર પડે ને, ચરિત્રને સાંભળ્યું ના હોય તો શું ખબર પડે. અને ભગવાનમાં જોડાય, ભગવાનમાં સાધુમાં જોડાયા વિના કોઈ ભગવાનમાં જોડ્યો હોય એવો દીઠો જ નથી. ગુણાદિતાનંદ સ્વામી કે અમે યુગોના યુગો થયા, યુગોના યુગો થયા, જોઈએ છે આ 50 કોટી યોજન પૃથ્વીની અંદર કોઈ સાધુ વિના ભગવાનમાં જોડાયો હોય એવો એક જોયો નથી, એક જોયો નથી. સ્વામીનું જજમેન્ટ છે અને થાય જ નહીં, શક્ય જ નથી. તમે બધા તો જોડાયેલા છો, છતાંય તમને એમ થાય કે સ્વામી આટલું વજન આપીને કેમ કહે છે? આપણો જ પરિવાર કથા સાંભળે છે તો એટલા માટે કહું છું કે ગમે એટલા પાકા હોઈએ પણ કુસંગનો શબ્દ એટલો જોરદાર હોય છે ને કે જેદી તેદી ઉતરી જાય છે. ગનાય આંખોએ બહુ નિષ્ઠાવાળા અને બહુ પાકા હતા એવાને પણ પડતા જોયા છે, એવાના મગજમાં પણ શંકા કુશંકાઓ ઉત્પન્ન થતી જોઈ છે, સાંભળી છે, એનું સત્સંગમાંથી પતન થતું પણ જોયું છે, જોઈએ છે. એના કારણે કદાચ ક્યારેક આપણું પતન ન થાય એના માટે હું આ વાત કરું છું. 3 માસ પછી ચૈત્ર સુધી પંચમીને દિવસે રામાનુજાચાર્યએ દર્શન આપ્યા. શ્રીજી મહારાજે જે કહ્યું એ જ પ્રમાણે ગરડા વર્તાલનું 18મું વચનામૃત, રામાનંદ સ્વામીને રામાનુજાચાર્યએ દીક્ષા આપી, સ્વપ્નમાં દીક્ષા આપી, અને સ્વામી જ્યારે આંખ ખોલે છે સ્વામીના આખા શરીરની અંદર ઉર્ધ્વપુન તિલકો હતા, સુદર્શન ચક્ર આદિના ચિહ્નો હતા. દીક્ષા આપીને મંત્ર પણ આપ્યા રામાનુજાચાર્યએ, મંત્ર પણ આપ્યા રામાનંદ સ્વામીને, 2 મંત્ર આપ્યા. મુમુક્ષુઓને ઉપદેશ આપવા માટેની આજ્ઞા કરીને રામાનંદ સ્વામી નીકળ્યા. રામાનંદ સ્વામીને રામાનુજાચાર્ય મનુષ્ય આકારે નથી મળ્યા, રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીને દિવ્ય સ્વરૂપે સ્વપ્નમાં મળ્યા છે. એટલે હું કહું છું કે ભગવાન અને સત્પુરુષ એને 3 અવસ્થાઓ નથી, એ સ્વપ્નમાં આવ્યા તો એ સાચે જ આવે છે. તમને જ્યારે જ્યારે આ પરિવાર તો એવો ભાગ્યશાળી છે કે તમને સ્વપ્નમાં ભગવાન અને ગુરુજી ઘણી બધી વખત આવ્યા હશે. તમે ભાગ્યશાળી છો જેને જેને સ્વપ્નમાં આવ્યા હોય, એને કારણ કે તમે સ્વપ્નમાં હતા એ સ્વપ્ન અવસ્થાવાળા નથી, એ તો પ્રત્યક્ષ અને દિવ્ય સ્વરૂપ છે. એનું ચિંતવન, એનું મનન, એના વિચારો ચોક્કસ સ્વપ્નમાં આવે. એક આરાધના ખેંચે છે, એક ભગવાન અને સદગુરુની આરાધના, એક ભગવાન અને સદગુરુનો આશ્રય એને ખેંચી લાવે છે, એને એક એનું રટણ એને ખેંચી લાવે છે. આજે પણ દાદા ગુરુજી ગુરુજીને મળે છે, હજારો વખત મળે છે. આજે પ્રત્યક્ષ છે ગુરુજીનો કેફ દાદા ગુરુજીનો એટલો બધો એટલા માટે છે કે આજે પણ મળે છે, આજે પણ મળે છે, ખેંચાણ છે, મળે છે. જેને ભગવાન અને સદગુરુનું સાચું ખેંચાણ થાય એને મળે જ છે, સ્વપ્નમાં પણ મળે છે. મહારાજે ગરડા મધ્યના 19મામાં પણ વાત કરી કે અમને આજે સ્વપ્ન થયું, રાત્રે સુતાતા સ્વપ્નું આવ્યું, ગોલોકમાં ગયા, અનંત પાર્ષદો દીઠા, ત્યાં ભગવાનની સેવામાં બધા રહ્યા છે, ત્યાં મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો ગાય છે, કીર્તનો ગાતા ગાતા ડોલે છે, અમે પણ એની ભેગા જઈને ડોલવા લાગ્યા, સ્વપ્નમાં થયું. લોયાનું પહેલું વચનાવત, મહારાજ કે આજે અમને સ્વપ્નું થયું, શિવજીના દર્શન થયા, શિવજી મોટા નંદીશ્વર પર બેઠા હતા, 40 વર્ષની અવસ્થાથી શાંત મૂર્તિ હતા, શિવજીને અમારી પર હેત થયું, અમને એમની ઉપર ન થયું. સ્વપ્નની વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં આટલી જગ્યાએ કરી છે, પોતાના સ્વપ્નની વાત, એના પરથી હું તો એટલું જ સમજાવવા માંગુ છું આપણા માનસમાં કે ભગવાન અને મોટા પુરુષ એ સ્વપ્નમાં આવ્યા હોય તો એ પ્રત્યક્ષ આવ્યા બરાબર છે. એવા સ્વપ્નને લખી રાખવા, તારીખ સહિત લખી રાખવા, સમય સહિત લખી રાખવા, એ સ્વપ્નને વારે વારે સંભાળવા, એનાથી ભગવાનમાં બહુ હેત થાય કે ભગવાન અને મોટા પ્રત્યક્ષ આટલા છે, આવી રીતે છે, મારી સાથે છે, એને સંભાળ્યા કરવા.
એનાથી બહુ જીવ આપણો બળ્યો થાય. કોઈને બહુ કહેવાની જરૂર નથી, ક્યાંય આપણે ભૂંગળું લઈને ક્યાંય ફૂંકવાની જરૂર નથી, મને આવા સ્વપ્ન આવ્યા. એ પણ પાછું છે ને, પહેલાં કહીએ ત્યાં નિર્દોષ ભાવ હોય, અને પછી પાંચ જણને આપણામાં ભાવ થતો થાય, ઓહો તમે તો બહુ, તમને તો આવા સ્વપ્ન આવે, બહુ સ્વપ્ન આવે, પાછા આપણે એમાંથી છે ને દંભમાં જતા રહીએ. આપણી આપણું પાત્ર બહુ છીછરું હોય છે, એટલે જેટલું ભગવાન અને મોટા આપે હંગરીને આપણી જીવન ડાયરીમાં આપણા હૃદય પટ ઉપર લખી રાખવું, એનું સુખ આપણે લેવું. અને કદાચ કોઈક એવું પાત્ર જણાય કે ભાઈ આને કહેવાથી કંઈ વાંધો નથી, તેવાને કહી થોડું એને પણ સુખ મળે, એ બરાબર છે. પણ જો બહુ કે કરવાની ટેવ પડી જાય ને, પછી શું થાય કે બધાને આપણા પ્રત્યે આદર ભાવ થાય, આદર ભાવ થાય, આદર 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 કરતાં આપણે દર જેવા થઈ જઈએ, આ નીકળી જાય ને દર જેવા થઈ જઈએ, ધૂળ થઈ જઈએ. મોટેભાગના નુકસાન એમ જ થાય છે. એટલે હૃદયમાં બધું રાખવું, ભગવાનને મોટાને કહેવું, ક્યારેક સંતોને કહે વાંધો નહીં, પણ ક્યાંય પણ વધારે કાંઈ ઉપસવા કાંઈ નહીં, બસ આ સુખ આવ્યું છે હજુ વધારે આવે એના માટે કહેવું. સદગુરુ રામાનંદ સ્વામી, કારણ કે ભગવાનની ભક્તિને વશ વર્તન તો પ્રોબ્લેમ થઈ જાય એવું પ્રથમના 56માં કહે છે, જેને ભગવાનના કે મોટાના સ્વપ્ન આવે, જેને ભગવાનને મોટાનું સુખ વિશેષ આવતું હોય, એવા ભક્તોએ પ્રથમનું 56મું વાંચીને પોતે સાવધાન રહેવું કે સુખ જતું ના રહે. થોડુંક આવ્યું એનાથી માની ના લેવું, પામી ગયા છે, હજુ ઘણું બધું સુખ લેવાનું, સમુદ્રમાં ડૂબવાનું છે. હજુ તો ખાલી જણ આવે છે, પેલું પાણી આમ ફુવારો જતો હોય ને એની જણ બહાર ઉડીને આવે ને, જણ છે એ તો, સ્વપ્નો આવે જણ છે, આપણે તો સમુદ્રમાં ડૂબવું છે, ત્યાં પૂગવું છે. એટલે પ્રથમનું 56મું વાંચીને સાવધાન રહેવું એમાંથી, તો આપણને કોઈ દિવસ નુકસાન ના થાય. સદગુરુ રામાનંદ સ્વામીએ રામદાસજીની જે સ્વપ્નમાં વાત કહી બધી મુખથી કહી સૌને પ્રેમથી, પછી શ્રીહરિએ સ્વપ્નની વાતને સંભળાવા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, માયારામ ભટ્ટ એ ત્રણને બોલાવ્યા. સદગુરુ રામાનંદ સ્વામીએ જે વાત રામદાસજી સ્વામીને સ્વપ્નમાં કહી હતી એ વાતને રામદાસ સ્વામીના મુખથી શ્રીહરિએ સૌને પ્રેમથી સંભળાવી. તે સ્વપ્ન સિવાયની બીજી વાત રામાનંદ સ્વામીએ જે કહી હતી એ બધી દેખેલી ને સાંભળેલી હતી એ રામદાસજીએ કહી. મહારાજે કહ્યું સ્વપ્નની વાતે કરો, અને બીજી તમે વાત કરતા ને કે સ્વામી વાત કરતા તેને નહોતી સમજાતી ને આજ સમજી, એ શું હતું એ કહો. મહારાજને પોતાના સ્વરૂપની બધાને દ્રઢતા કરાવી છે એટલા માટે એ વાત કરો. એટલે રામદાસ સ્વામીએ એ વાત કરી બધી. એ સાંભળીને સૌએ શ્રીહરિ આગળ પ્રેમથી કહ્યું ગુરુ રામાનંદ સ્વામીએ મનમાં જે ધાર્યું હશે તે થશે, હે શ્રીહરિ આવે તેમાં ક્યારેય કોઈ બાદ નહીં આવે, આપ સ્વયં નિર્બાધ છો, કહેતા અહમ મમત્વથી રહિત છો, તો હવે આપ અમને નિર્બાધ કરો, જેમાં સત્સંગનું હિત રહ્યું હોય તેમ આપ વિશુદ્ધ રીતે કામ કરી રહ્યા છો, બીજું અમારા એવા સદભાગ્ય ક્યાંથી હોય કે આપના કુટુંબના દર્શન અમને થાય. આપનું કુટુંબ ઠેઠ ક્યાં રહ્યું છે, બહુ દૂર રહ્યું છે, અમારા મનમાં તો તેમના પ્રત્યે ખૂબ જ ભાવ છે, હવે તો જ્યારે અમારા સદભાગ્ય ઉદય થશે ત્યારે ભાઈ રામદાસજીનું સ્વપ્ન સફળ થશે. એટલે ધર્મકુળ આવવા માટેનું, જ્યારે ધર્મકુળ અહીંયા આવે ત્યારે બધા સત્સંગને શાંતિ થાય, આપ મળ્યા તેનાથી સૌને ઘણી શાંતિ થઈ છે, સૌ અક્ષરધામના અધિકારી થયા. એ હરે કાળ માયા ઘોર પાપમય કર્મ બધા બંધનથી આપે સૌને છોડાવી દીધા. ધર્મકુળ કહેતા ધર્મ જ્ઞાનાદિક સદગુણો છે તે સત્સંગનું ભૂષણ છે, તે ભૂષણ આપે સત્સંગીઓને પહેરાવી દીધું છે. ત્યારે શ્રીહરિ સૌને હેત કરીને કહે છે ધર્મકુળની વાટ જોવાની જરૂર નથી, સાંભળો, અમારા મનમાં અત્યારે તો ધર્મકુળનો કોઈ ગાઢ સંકલ્પ જ નથી, કારણ કે મહારાજ સાધુ રૂપે હતા, નિસ્નેહી વર્તમાન, દેહના સંબંધીમાં કોઈ પ્રીતિ ન રાખવી. મહારાજ કે અમારે તો કોઈ ઘાટ જ નથી, જેને છોડી દીધા એ છોડી જ દીધા. હા, તમારો સૌનો ગાઢ સંકલ્પ પૂર્ણ કરવા ધર્મગુરુ કોઈ દિવસ તો જરૂર આવશે, તમારો સંકલ્પ છે એટલે આવશે, અમારો નથી. અને આજે જે આ સંપ્રદાયની અંદર જે ધર્મકુળની ગાદીઓ સ્થપાયેલી આચાર્ય મહારાજની ગાદીઓ છે એ શ્રીજી મહારાજના સંકલ્પથી નથી, એ આ નંદ સંતોએ સંકલ્પ કર્યો છે એના કારણે છે. બાકી શ્રીજી મહારાજે તો પોતાના હૃદયના અભિપ્રાય જણાવી દીધા, બે આચાર્યોના કાંડા પણ સદગુરુ ગોપાળન સ્વામીના હાથમાં સોંપીને ગયા. એ શ્રીજી મહારાજને પોતાને જે ગમતું હતું એવું હતું, પણ જે થયું એ નંદ સંતોની ઈચ્છાથી થયું છે. હા, તમારો સૌનો ગાઢ સંકલ્પ પૂર્ણ કરવા કોઈક દિવસ આવશે, હરિભક્તો મનમાં જે સંકલ્પ ધારે એ બધા આ વખતે પૂરા થાય છે. રામાનંદ સ્વામી ઘણા જ બળવાન છે, તેઓ સત્સંગનું સન્માન કરે છે, અમે સત્સંગમાં આવ્યા એટલે ધર્મકુળ આવેલું જ છે. મહારાજે કહ્યું બહુ ભૂખ રાખવાની જરૂર નથી, અમે આવ્યા ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ધર્મનું કુળ છે, આવેલું જ છે, જે આવ્યું છે તેને તમને દેખાતું નથી, તમારો આ સંકલ્પ દેખીને મૂર્તિમાન તે ધર્મકુળ આવશે, હું દુર્લભમાં અત્યંત દુર્લભ છું, તે તમારા સૌના માટે આવ્યો છું, મારા જેવું કોઈ દુર્લભ નથી જે સત્સંગમાં આવશે, ભલે તમે ધર્મકુળની વાટ જુઓ પણ હું મળી ગયો છું ને, મારાથી દુર્લભ કોઈ નથી. શ્રીજી મહારાજ એના દ્વારા એવું સમજાવવા માગે છે
કે ધર્મકુળનું મહાત્મ્ય તો છે જ, પરંતુ ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય એ જ હું લઈને આવ્યો છું, હું પ્રત્યક્ષ સર્વ અવતાર ન ઉતારી બિરાજ્યો છું, તમે ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યને રાખશો અને તમે મને રાખશો એટલે તમારું બધું આવી ગયું એમાં, આવું મહારાજ સમજાવવા માગે છે. શ્રીહરિનું ઉપર કહ્યું તેવું શુભ અને વરદાનરૂપ વચન સાંભળીને સૌ સંતો હરિભક્તો મનમાં અત્યંત રાજી થયા. સૌએ જય જયકારનો ધ્વનિ કર્યો. જમવા માટે બધા સંતોની પંગત થઈ. ભોજનથી ભરેલા થાળ વિપ્રો લાવ્યા, શ્રીહરિને પીરસવા લાગ્યા. છાતી ઉપર ફૂલોના હાર પહેર્યા હતા, મસ્તક ઉપર તોરાવાળી ટોપી પહેરી હતી, બાજુ બંધ બાંધ્યા હતા, છાતી ઉપર હાર પહેર્યા હતા. તેનો કોઈ પાર જ ન હતો. લલાટમાં કેસરી ચંદન ચિત્ર વિચિત્ર ચર્ચ્યું હતું. લલાટની વચ્ચે સુશોભિત લાલ કુમકુમનો વિશાળ ચાંદલો કર્યો હતો. જે દરબારો શ્રીહરિની સાથે હતા તેમને બધાને પણ શ્રીહરિ પીરસતા હતા. અતિ ઉમંગથી તે પીરસવાની વસ્તુઓના નામ પણ બોલતા જતા હતા. જ્યારે સૌ જમી રહ્યા ત્યારે શ્રીહરિ હાથ ધોયા અને એવું બોલ્યા, આ જ અહીંથી જરૂર નીકળી જવું છે. મહારાજે બધાને મચ્છિયાઓમાં જમાડ્યા, સ્વપ્નની આવી બધી વાત કરી. મહારાજે ધર્મકુળ વિષયક પણ વાતો કરી. આવી રીતે મહારાજે બધાને જમાડ્યા અને મહારાજ કે હવે અમારે મચ્છિયાઓથી આગળ નીકળવું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના ચતુર્પુરમાં ભાઈ રામદાસજીને ધર્મકુળનું સ્વપ્ન આવ્યું એ વાત કહીએ નામે 93મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.